આજે આપણે માઇક્રોસોફ્ટ એક્સેલની અંદર હોમ મેનુની અંદર ક્લિપબોર્ડની અંદર આવેલા કટ કોપી પેસ્ટ અને ફોર્મેટ પ્રિન્ટર જે ફંક્શન્સ છે તેના વિશે શીખીશું. સૌપ્રથમ આપણે કટ ઓપ્શનનો અભ્યાસ કરીશું, જેની અંદર આપણે ક્યારેક કોઈ કન્ટેન્ટ હોય કે કોઈ ટેક્સ્ટ હોય તેને તે સ્થાને રાખવું ન હોય, ત્યાંથી કાઢી નાખવું હોય અને અન્ય કોઈ સ્થાને લઈ જવું હોય ત્યારે આપણે જે કન્ટેન્ટને કાઢી નાખવું છે તેને સિલેક્ટ કરીશું. ત્યારબાદ કટ ઓપ્શનનો ઉપયોગ કરીશું, એટલે કે કટ ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ આપણે જે જગ્યાએ લઈ જવું છે ત્યાં લઈ જઈ અને પેસ્ટ કરીશું. એટલે આપણે જે કન્ટેન્ટ ત્યાંથી કાઢવું હોય ત્યાંથી એ કન્ટેન્ટ જતું રહેશે અને જ્યાં આપણે લઈ જવું છે ત્યાં એ કન્ટેન્ટ આવી જશે. તો આ રીતે આપણે કટ પેસ્ટ દ્વારા કોઈ એક સ્થાનેથી કન્ટેન્ટ રદ કરી મૂળ સ્થાને, એટલે કે નવા સ્થાને લઈ જઈ શકીશું. હવે આપણે એવું ઈચ્છીએ કે કન્ટેન્ટ બે જગ્યાએ રાખવું હોય, એકની એક વસ્તુ બે જગ્યાએ રાખવી હોય, તો આપણે એ કન્ટેન્ટ જે રાખવું છે બંને જગ્યાએ તેને સિલેક્ટ કરીશું, કોપી કરીશું અને જે સ્થાને આપણે લઈ જવું છે ત્યાં લઈ જઈને પેસ્ટ કરીશું. તો એ કન્ટેન્ટ આપણને બે જગ્યાએ જોવા મળશે, અહીંયા પણ જોવા મળશે, અહીંયા પણ જોવા મળશે. હવે આપણે ફોર્મેટ પ્રિન્ટર ફંક્શનનો ઉપયોગ શીખીશું. અહીં આપણે હાલ પૂરતું આ બોલ્ડ જે ઇફેક્ટ છે એ કાઢી નાખી છે ટેક્સ્ટની. હવે આપણે આ જે ટેક્સ્ટ છે આટલું એને આપણે બોલ્ડ ફોર્મેટ બનાવવું છે. તો આપણે જે પ્રમાણેનું ફોર્મેટ ઈચ્છતા હોય તેના પર કર્સર રાખી ફોર્મેટ પ્રિન્ટર સિલેક્ટ કરી અને માઉસ વડે જે ફોર્મેટ આપણે બોલ્ડ બનાવવું છે તેના પર ક્લિક કરીશું. તો આ રીતે આપણે ફોર્મેટ પ્રિન્ટર દ્વારા જે પ્રકારનું ફોર્મેટ આપણે ઈચ્છતા હોય તે કોઈ જગ્યાએ અવેલેબલ હોય તો એ સિલેક્ટ કરી ફોર્મેટ પ્રિન્ટર પર ક્લિક કરી આપણે જે સ્થાને ફોર્મેટ ઈચ્છતા હોય ત્યાં ક્લિક કરવાથી આપણે તે પ્રકારનું ફોર્મેટ મેળવી શકીશું.